मॉर्निंग विद्यार्थी मित्रों, गुजराती में आपणे 12मा ધોરણમાં 21મા નંબરના પાઠમાં પાઠ બી આજે બીજા વિભાગમાં 21મો પાઠ અનુરોધનો ગૃહત્યાગ એની ચર્ચા કરવા જઈ રહ્યા છે. ત્યારે ગયા લેક્ચરમાં 111મા નંબરના બી ઉપર આપણે ચાર ફકરા અથવા પંક્તિઓ અમુક જોઈ હતી. એ પંક્તિઓ પછી અનુરોધે તરત જ એ શબ્દથી ચાલુ કરવાનું, એટલે 9મા નંબરની પંક્તિથી તમે દરેક ધ્યાન રાખજો. અનુરોધે તરત જ શરત પ્રમાણે માતાને ખાજા મોકલવા એમ કે કહેવડાવ્યું. ખાજા આવી જતા સૌ મોજથી ડામ્યા એટલે ખાતા. ખાજા એ એક પ્રકારનો ઘડી એવી પાણી જે ખવડાવવામાં આવે, દામવું એટલે ખાવા માટે. વળી પછી રમત શરૂ થઈ એવો રંગ જામ્યો. ફરી અનુરોધ પાછળ પડતો ગયો. બીજી વાર પણ એ જ આવ્યો. ખાજા મંગાવ્યા, સૌએ એમ કે ઉડાવ્યા એટલે ખાધા. ત્રીજી વારની રમતનું પણ એ જ પરિણામ. અનુરોધ આવ્યા કરે, ખાજા મંગાવ્યા કરે, પરિસ્થિતિ પ્રમાણે દરેક વખતે આવું બન્યા કરતું હતું. જ્યારે ચોથી વાર પણ અનિરુદ્ધ હારી ગયો, ને એમ કે દાસી ખાજા મોકલવાનો સંદેશો લઈને આવી, ત્યારે માતાને આ વાત હવે જરા વધારે પડતી લાગી. વધારે પડતી લાગે એટલે કોઈ પણ વાત વધુ બનતી હોય. દાસીને કહે કે જા જઈને કુમાર ને કહે કે નથી ખાજા એમ કે ફરી રહ્યા છે તારે માટે, તે હું એમ કે મોકલ્યા કરું. નથી ખાજા એમ કે તારા માટે અમે ભરીને સાચવીને રાખ્યા નથી કે અમે એમ કે વારંવાર તમને મોકલ્યા કરીએ. દાસીએ જઈને અનુરોધને માતાના શબ્દો કહ્યા, પણ અનુરોધ એવી સમૃદ્ધિની સોળ અને લાડમાં ઉછરેલો કે તેની કોઈ પણ માર્ગ માટે અત્યાર સુધીમાં તેને કદી ના કહેવામાં નહોતી આવી. અનુરોધ કેટલી જાહોજલાલીમાં ઉછરેલો હતો, જેનો લાડમાં કે પાણી માંગે અને દૂધ મળતું કે એવી સ્થિતિમાં, તો આજ સુધી એને ક્યારે ના શબ્દ સાંભળ્યો જ ન હતો. તેમણે માતા તરફથી નદી શબ્દ જ આ પહેલી વાર સાંભળ્યો. એટલે ગોઠિયાઓ સાથેની વાતચીત અને રમતમાં તાનમાં તે તો સમજ્યો કે માતાએ નથી ખાજા નામની કોઈ નવી જાતના એમ કે ખાજા બનાવી રાખ્યા છે, ને તે મોકલાવ કે નહીં તે એમ કે પૂછાવે. તો આવી રીતે ને આવી રીતે એમ કે શું પોતાને લાગ્યું કે નથી શબ્દના સાંભળ્યો હોવાથી ગોટિયા એટલે મિત્ર, ગોટિયા એટલે મિત્ર, તો એમને અનુરોધને પોતાને એવું લાગવા લાગ્યું કે ભાઈ નથી ખાજા એ નામની નવી વાનગી છે જે આજે પોતાની માતા એમ કે પોતાના માટે મોકલશે. એટલે એમ કે ગોઠિયાઓ સાથેની વાતચીત અને રમતના તાણમાં તે તો સમજ્યો કે માતાએ નથી ખાધા. રમતનો તાણ એટલે એના ઉત્સાહમાં નામના કોઈ નવી જાતના એમ કે ખાધા બનાવી રાખે છે, ને તે એમ કે મોકલાવ કે નહીં તે સૂચવે છે અથવા તો પૂછાવે. એટલે તેણે કહ્યું કે જા ને દોડતી જઈને કહે કે નથી ખાજા હોય તો નથી ખાજા મોકલ, અમારે તો કોઈ પણ ખાજા જોઈએ. એટલે અનુરોધે દાસીને વિનંતી કરી કે જાઓ અને કહો એમ કે નથી ખાજા હોય તો એ નથી ખાજા મોકલો. એને એવો મનમાં નથી શબ્દ ન સાંભળ્યો હોવાથી કે નથી ખાજા નામની એમ કે વસ્તુ કહે, ને તેથી એમ તેની માતાને દિવસે અનુરોધ નથી એટલે શું સમજાવતા તો એમ કે ગળે આવી ગઈ. તે દિવસે એની માતા અનુરોધને નથી એટલે શું એ શબ્દને સમજાવવા માટે ગળે આવી ગઈ
એટલે વધારે દમ આવી ગયો, હેરાન પરેશાન થઈ ગઈ, કારણ કે એને નથી શબ્દ કોઈ સાંભળ્યો ન હતો. સત્યના મોડી એટલે વડીલ સુદર્શનના ભાઈ અમિતોદનનો એમ કે નાનો પુત્ર, તેને ભગવાન બુદ્ધનો મિત્ર અનુરોધ આવી એમ કે સુવાણમાં એમ કે ઉતર્યો. સુવાણમાં એટલે રાજકોટ ભર્યામાં, વધારે જાગો જલાલમાં. તેને જ્યારે યુવાનના ઉંમરમાં પગ મૂક્યો ત્યારે તેને માટે એમ કે ઋતુ ઋતુ પ્રમાણેના ત્રણ પ્રસાદ એમ કે બનાવવામાં ઋતુ ઋતુ પ્રમાણેના એટલે દરેક ઋતુ પ્રમાણેના શું બનાવવામાં આવ્યા? પ્રાસાદ. પ્રાસાદનો અર્થ મહેલ થાય અને પ્રસાદ એટલે કૃપા. પ્રાસાદ એટલે મહેલ અને પ્રસાદ એટલે કૃપા એવો અર્થ થાય. તો ત્રણેય અલગ અલગ પ્રકારના એ રાજા માટે શું બનાવવામાં આવ્યા? મહેલ બનાવવામાં આવ્યા. અને ઉનાળા માટે શિયાળો આવતામાં ગાળવા માટે હેમંતી પ્રાસાદ એટલે હેમંત નામની ઋતુ જેવો, ઉનાળા માટે ગ્રૈસ્મિક અને વર્ષા ઋતુ માટે વાર્ષિક ચોમાસાના માસ તે પોતાના એમ કે વાર્ષિક પ્રસાદમાં જ રહીને ગાળતો. એ ત્રણ ચાર માસ તે ઉપરથી નીચે પગ ન મૂકતો. એમ કે પ્રસાદમાં સુખ સગવડ અને આનંદ પ્રમોદના સાધનો એમ કે ભરપૂર હતા. આનંદ પ્રમોદ એટલે મનોરંજન માટે એ મહેલમાં શું હતા? અનેક સાધનો એમ કે રહેલા હતા. વાદક વિનાના વાજિંત્રો વાગતા મન થયા ભેગી વસ્તુ હાજર, અને અનેક પ્રકારના સંગીતો વાગતા અને મન થયા ભેગી વસ્તુ હાજર હતી. જેવું મન કરે મન ઈચ્છા રાખે એવી જ વસ્તુ હાજર થઈ જતી હતી. સરખે સરખા મિત્રો મળતા અને વાર્તા વિનોદમાં એટલે આનંદમાં સમય ક્યાં વીતી જતો તેનું કોઈને એમ કે કશું ભાન ન રહેતું. મિત્રોની સાથે આ સમય ક્યાં પસાર થતો હતો, ચાલે જતો હતો એ કોઈને ખબર પડતી ન હતી. એકવાર એવી ગોષ્ઠી કરતા અનુરોધ બદ્રી અને કિંગીર બેઠા હતા. ગોષ્ઠી એટલે મિત્રતા, વાતો કરતા વાતમાં ને વાતમાં તેઓ કઈ વધારે પડતા ઊંડા ઉતરી ગયા ને એવી ચર્ચા નીકળી કે આપણે હંમેશા વિલન ખાઈએ છીએ તે ક્યાંથી ઉત્પન્ન થતો હશે. અને એમાં ને એમાં કેવી ચર્ચા ઉડી કે આપણે વિલન જે રંધાયેલો ભાત જેનો મતલબ એ ખાઈએ એ ખરેખર ક્યાંથી ઉત્પન્ન થતો હશે, આવી ચર્ચામાં લાગ્યા. પ્રશ્ન ઘણો ગંભીર હતો કે વલ્લભની બીજી કોઈ વાર તેને એમ કે ચૂલા ઉપર રંધાતા અને ત્રીજી વાર રસોડામાં યોગ્ય રીતે સંસ્કારીને એટલે તૈયાર કરીને પછી ભોજન પાત્રમાં બિરસતા જોઈ ગયેલો એટલે તેમને આ શિષ્યના એક જાણકારની અંતે કુમારીથી કહ્યું. શું કહ્યું? કે એક વખત કોઠાર જે અનાજ ભરવાનું સાધન એ કોઠારમાં જે લઈ જતા એક વખત ચૂલા ઉપર ચડાતા અને ક્યારેક રસોઈની રીતે અંતે ભાત રંધાઈ ગયેલા જોઈ અને એ વિષયમાં એક જાણકારની અંતે કુમારીથી કહ્યું કે આવા વિષયના જ્ઞાનની બાબતમાં તમે લોકો હજી બાળક ગણાવો, મેં બરાબર તપાસ કરી છે. મારો અનુભવ કહે છે કે બિલનની મૂળ તો કોઠારમાં ઉત્પન્ન થાય છે ને ત્યાંથી આપણા ભાણામાં આવે છે. ઈસુ માનતા હતા કે બિલજ એટલે આ ભાત જે ચોખા હોય એ કોઠારમાં જ ઉત્પન્ન થાય અને પછી પોતાની થાળી વગેરે ભાણું એટલે જમવાનું સાધન એમાં મિસાય છે. એવું ન હતા વિચારી શકતા કે ત્યાં ગરમ કરવામાં આવે, ગરમ કર્યા પછી એનું પાત્રમાં મૂકવામાં આવે એ ખબર ન હતી. ધન્ય છે રાજપુત્ર એમ કે બદ્રી બોલી ઉઠ્યા કે તમારું જ્ઞાન પ્રદર્શિત કરવા માટે તને ધન્યવાદ કહે છે. બાકી જે બાબતમાં આપણે જાતે જોયું ને હોય તેમાં એમ કે
અટકણના એમ કે કૂતરા ન લગાવીએ સમજ્યો અટકણના એટલે ખોટા દુક્કા ખોટા તર્ક ખોટા વિચાર ગડાવીએ નહીં એમ કે મેં મારી સગી આંખે એમ કે જોયેલું છે કે બિરજ કટાઈમાંથી ઉત્પન્ન થાય છે બિરજ ક્યાંથી ઉત્પન્ન થાય કટાઈ એટલે જે બનાવવામાં આવેલું તપેલું એમાંથી નીચેની જે વસ્તુ ખેડવામાં આવે એમાંથી અંદર ઉત્પન્ન થાય છે બદરી કે કઈ પ્રસંગે તેની આટલી વયમાં પહેલી વાર ભૂલે કે રસોડામાં ડોક્યું કરેલું એટલે એક નજર નાખેલી એમ કે ને ત્યાં તે બિરજને ધંધાઈને એમ કે પિસ્સાઓના પિરસવાના પાત્રમાં રખાતા જોઈ ગયેલો એટલે તેને એમ કે કેમ્બ્રિલની વાતને પોતાના આ જાત અનુભવની જબરી મૂડીને એમ કે બળે એક ઉત્તમ તર્ક એમ કે ગણી હસી કાઢી ઉત્તમ તર્ક એટલે ખોટો તર્ક આ કેમ્બ્રિલની વાતને પોતાના જાત અનુભવથી જબરી મૂડી એટલે વધારે મૂડી અને એને શું કરી નાખ્યો હસી એમ કે કાઢ્યો એટલે કડકડા હસીને અનુરોધ બોલ્યો કે મિત્રો કઈ અવિનય લાગે તો મને ક્ષમા અવિનય કે જે આ અવિવેક જે આચરવા યોગ્ય કાર્ય જેવું ના લાગે તો મને ક્ષમા મને માફી આપજો એમ કે પણ તમે મને એમ કે તમે બંને માન પ્રેરે એટલે એમ કે ઊંચી બુદ્ધિ ધરાવતા હોવાતા અત્યારે કેમ એમ કે મૂરખના જેવી વાત કરી રહ્યા તમારી બુદ્ધિ ક્ષમતા એમ કે વધારે પડતી બરાબર સન્માનીય હોવા દે પણ તમે અત્યારે કેવી વાત કરી રહ્યા છો કે તમે મૂરખમાં ખપાવા જેવી વાત કરી રહ્યા છો તમારામાં બુદ્ધિ ઓછી હોય એ મને નથી સમજાતું કે હું સમજ્યો ત્યાર સમજણો થયો ત્યારથી કે અત્યાર સુધીના મારા એક એક દિવસના પ્રત્યક્ષ અનુભવથી હું તો માનું છું કે પીરસવાના એમ કે સુવર્ણ કટોરામાં બિરજ ઉત્પન્ન થાય છે મને એક એક વાતથી અત્યારે સમજાય છે કે જે પીરસવાનું જે ભણ સાધન છે એમાં જ એક એક બિરજ ઉત્પન્ન થાય છે એટલે જેનો મતલબ રાંધેલા બીજે ક્યાંય નહીં પીરસવાના માત્રમાંથી પોતાના ભાણામાં મિલન પીરસાય છે એટલું એમ કે વાત કરતા તે શીખી જ છે ક્યાં ને કેમ થાય છે એ વિશે અનુરૂપને કદી કંઈ પણ એમ કે જોવા જાણવાનું બન્યું ન હતું બીજું એ પોતે નહીં જાણતો ન હતો જેનો મતલબ એને ખબર પણ હતી નહીં કારણ કે જે આટલી ગાગો જલા માતા લાડ કરતી બાળપણમાં પોતાના માતા પિતાના ઘેર વિશે હોય એને અમુક ખબર હતી નથી માની લો કે આજે પણ અમુક ઘરોમાં અમુક છોકરા છોકરીઓને એ પણ અમુક જાણતા હોતા નથી કે જયારે જમવાનું તૈયાર થાય ત્યારે ડાયરેક્ટ જમવા માતા પિતા આગળ બેસી જાય એટલે માં પાણામાં પીરસે ત્યારે ખબર પડે એટલે ભલે રાજરજવાળા નહીં પણ આજે પણ એનું સંતાન એટલા રાજકોટમાં ઉછળતા હોય છે નિત્યનું જીવન અને જગત કેમ ચાલે છે તેની ઉપર ચાલતા વિચાર વ્યક્તિ મનને કષ્ટ આપવાનો અમારો પ્રયોજન પણ શું કહેવું કે આવા સુખ વૈભવના અનુભવના નવી ઉંમરના દિવસો એક પછી એક વીતતા હતા આવા સુખ વૈભવના એક પછી એક સુખના દિવસો એના જીવનમાં વીતતા હતા અમુક દિવસો પસાર થતા હતા એટલામાં એક દિવસ અનુરૂપને તેના મોટા ભાઈ મહાનામી બોલાવીને વાત કરી કે વચ અનુરૂપ એટલે મોટા ભાઈ નાના ભાઈને એક પ્રેમ ભર્યો વહાલ ભર્યો શબ્દ ઉચ્ચારે કે વચ અનુરૂપ તું જાણતો તો હોઈશ કે ભગવાન બુદ્ધે પ્રવજ્ઞા લીધી એટલે દીક્ષા લીધી જે આપણે તમને આગળ વાત કરી હતી તે પછી તેમની પાસે અનેક અભિજાત સાથે તમારે સંચાર શક્ય છે અભિજાત એટલે સારા સંસ્કાર બધા જ રીતે સર્વગુણ સંપન્ન એવા રાજકુમારે શું કર્યું છે આ સંસાર છોડ્યો છે દરેક કુટુંબમાંથી કોઈ નહીં તો કોઈને કોઈ એમ કે ભગવાનને અનુસર્યા છે પણ આપણા કુટુંબમાંથી એક પણ એમ કે જમ ઘરે જઈને ભગવાનને પગલે અણગાર નથી એમ કે અણગાર એટલે સંસાર છોડો સાધુ સંન્યાસી સંન્યાસી બની જવું આપણા કુટુંબમાંથી એક પણ વ્યક્તિએ ભગવાન બુદ્ધ પછી હજુ આવું કાર્ય કર્યું આ વાત આપણે માટે એમ કે ઘણું નીચું જોરાવનારી ગણાય
મેં મને તો કેટલા સમયથી અંતે ઠક્યા કરે છે આપણે ત્યાંથી એકાદ જણે તો રવજ્ય લેવી જોઈએ તો નિર્ણય કર આપણે બે છીએ તેમાંથી કાં તો તું એમ કે શ્રમણ કર શ્રમણ કરવું એટલે સંન્યાસી દીક્ષા લે કાં તો પછી તું વર્ણ એમ કે મોટા ભાઈએ કીધું અનુરોધને કાં તો તું દીક્ષા લે અને તું ના લઈ શકે તો પછી એમ કે હું લઉં પણ એકે તો લેવી જોઈએ છે પણ આ પ્રવજ્ઞ લેવી શ્રમણ થવું અણગાર બનવું એ શબ્દ અનુરોધ પહેલી વાર જ સાંભળ્યા શ્રમણ બનવું એટલે મુંડન કરાવી શરીર સુખ પ્રત્યે અનાસક્ત રહી મસ્તકમાંથી વાળ કાઢી નાખવાના શરીર સુખ ભોગવવાનું નહીં એના તરફ અનાસક્ત બની જવાનું આસક્ત એટલે કોઈ પણ વસ્તુ વ્યક્તિ પ્રત્યે તમારો મોહ ભાવ એને આસક્ત ભાવ કહેવાય જેમ ભગવાન શ્રી કૃષ્ણએ ભગવદ્ ગીતા લખી એ પછી મહાત્મા ગાંધી એના ઉપર જે પાંચ યોગ રચા કર્મયોગ ભક્તિ યોગ જ્ઞાન યોગ સમન્વય યોગ રાધા કૃષ્ણ યોગ છે અને મહાત્મા ગાંધી એમાં ટિપ્પણીમાં લખેલું કે અનાસક્ત યોગ આસક્ત માં થવું નહીં એવી રીતે અનાસક્ત રહી દીક્ષા માંગીને નિર્વાહ કરવો એમ જયારે તેને સમજાવ્યો ત્યારે તે વિચારમાં પડી ગયો કે શ્રમણ બનવાનું તેનું બધું ખરું રીતે ત્યારે તેને શું થયું કે શ્રમણ બનવાનું ભીખ માંગી અને ચલાવવાનું હે પાણી માંગે અને દૂધ મળે આટલી જાહો જલાલી માં જેવું સેવ હોય રહે રાજા નો કુંવર અને એને આવું જીવન જીવવું પડે એ અંતે પ્રશ્નાર્થ ચિંતા એના મનમાં શંકા ઉદ્ભવ હોય તે બોલ્યો આર્ય એટલે સન્માન્ય તમારી આજ્ઞા થાય એટલે તે મારે મસ્તક પર ચડાવવાની હોય એમાં કશો વિચાર ન કરવા માત્ર મને સહેજ આશંકા મારા પૂરતી રહે છે કે મારી પ્રકૃતિ આટલી સુકુમાર છે તો તમે કહ્યું તેવા જીવનનો બોજો મારાથી એમ કે બરાબર વહી શકાશે કરો પણ એ તો એમ કે થઈ પડશે અથવા તો થઈ રહેશે એમ કે સાચું કહે છે તું વચ મહાનામે કહ્યું કે તારાથી એ નહીં બને હું જ પ્રવજ્ઞા લઉં તો હવેથી કુટુંબના ભરણ પોષણનો ભાર તારે એમ કે રહેવાનો છે તારા ઉપર તારી જવાબદારી ખાસ કરીને ખેતીની હું બરાબર સાર સંભાળ રાખજે નિર્વાહનો મુખ્યમાં મુખ્ય આધાર એ જ છે કારણ કે ખેતી પ્રધાન દેશ ભારત આજે પણ ખેતી પ્રધાન દેશ છે તો આપણા જીવન ચલાવવાનો આવકનો સ્ત્રોત મુખ્યમાં મુખ્ય જો કોઈ હોય તો એ ખેતી છે એટલે મહાનામે પોતાના નાના ભાઈ અનુરોધને કહ્યું કે તો તમારે આ ઘર સંસારનું ભરણ પોષણ કરવાનું અને ખેતી કરવાની અને હું પોતે પ્રવજ્ઞ લેવા તૈયાર છું સાચું કહે છે તું વચ મહાનામે કહ્યું કે તારાથી એ નહીં પણ હું પ્રવજ્ઞ લઉં તો હવેથી કુટુંબના ભરણ પોષણનો ભાર તારે લેવાનો છે ખાસ કરીને ખેતીની તું બરાબર સાર સંભાળ રાખજે નિર્વાહનો મુખ્યમાં મુખ્ય આધાર એ જ શાક્યો આમ તો મોટા જમીનદારો ઠાકોરો જેવા હતા આર્ય એ ખોટી વળી શું છે એ ખેતી વળી શું એમાં એમ કે શું કરવાનું હોય અનુરોધે પૂછ્યું વિરજ વિશેનું જેનું જ્ઞાન તે વિરસ્વાના પાત્રમાંથી નીકળે છે એટલું હતું તે બિચારાએ ખેતી શબ્દ ક્યાંથી સાંભળ્યો હોય એટલે હવે જેવી રીતે વિરજમાં એને પ્રશ્ન તર્ક ઉદ્ભવતા હતા એવી રીતે આજે એને આ ખેતી શબ્દમાં પણ તર્ક ઉદ્ભવવા લાગ્યો તો મિત્રો આપણે આજે આટલા સુધી રાખશો પણ આગળના પાઠ 3 લેક્ચર નંબર 3 માં આપણે આનો પૂરો